हेलो एवरीवन, हाउ आर यू? फाइन। सो आई वेलकम यू ऑल स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 12th कॉमर्स। लास्ट वीडियो लेक्चर नी अंदर आपणे यूनिट 4 सुधी कम्प्लीट कर्यु, बराबर। हवे त्यांथी आगळ वधीए छीए। यूनिट 4 मां आपणे प्रोज एटले के पाठ अने पोयम एटले के काव्य आ बन्नेनो अभ्यास करी गया। यूनिट 4 नाम याद करावी दऊं, पाठ हतो द एडजस्टमेंट अने एनी पोयम हती द ब्लाइंड डीप फिश। आ पूरू कर्या बाद आपणे आगळ वधीए छीए हवे यूनिट नंबर 5 तरफ। हा, यूनिट नंबर 5 नुं रीड 1 એટલે કે પેલું પાઠ જે છે, આ પાઠ એક ટોપિક ઉપર બેઝ કરે છે। એ ટોપિક પહેલાં તો હું તમને સમજાવી દઉં, ઓવરઓલ આખા પાઠની વાત કરી દઉં અને પછી આપણે પાઠને સ્ટાર્ટ કરીએ। ત્યારબાદ યુનિટ નંબર 5ની અંદર જ એનું રીડ 2 એટલે કે એની જે પોયમ છે એ પણ આપણે ભણીશું, રાઈટ। તો સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 5 શું વાત છે તો આપણે ડિસ્કસ કરીએ છીએ। સૌથી પહેલાં અહીંયા યુનિટ નંબર 5માં બહુ સરસ મજાનો ટોપિક, બહુ સરસ મજાનો કન્સેપ્ટ એની અંદર લેવામાં આવ્યો છે અને એ કન્સેપ્ટ છે યુનિટી। યસ, આ યુનિટીનો મતલબ થશે એકતા। ઘણી વાર આપણે જોઈએ ને કે માણસ એકબીજાની સાથે જોડાઈને કાર્ય કરે ત્યારે એને એકતાવાળું કાર્ય કર્યું કહેવાય, બધા એકજૂથ થઈને સાથે મળીને કાર્ય કરે। ઓલું કહેવાય છે ને, ગુજરાતીમાં પણ એક કહેવત છે, ઝાઝા હાથ રળિયામણા। ઘણા બધા લોકો ભેગા થાય તો એ સારું કાર્ય થઈ શકે, અને ઘણી બધી વખત એવું બનતું હોય કે કોઈ એક વ્યક્તિમાં રહેલી સ્કિલનો ઉપયોગ બીજો વ્યક્તિ ત્યારે કરી શકે જ્યારે બંને અથવા બેથી વધારે લોકો જોડાય એકબીજા સાથે। તો આ એકતા, યુનિટી, ઇવન કે ઇન્ડિયામાં એક સ્લોગન પણ છે કે યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા છે। ભારત દેશ જે આપણે રહીએ છીએ ત્યાં વિવિધતા જોવા મળે છે, લોકોના ધર્મની અંદર, જાતિની અંદર, ભાષાની અંદર, ખાણીપીણી, રહેણી કહેણી, કપડાની રીત, બોલવા ચાલવાની રીત, ધર્મની રીત, બધી અલગ અલગ આપણે જોઈએ છીએ। આ વિવિધતા તો છે જ, પણ આમાં પણ એક એકતા રહેલી છે, મતલબ વી ઓલ આર યુનાઇટેડ નો, આપણે બધા જ લોકો એકબીજા સાથે જોડાયેલા છીએ, યુનાઇટેડ છીએ, વી આર યુનિયન, આપણે એકજૂથ સંગઠન છીએ। તો એ વાત ઉપર બેઝ કરે છે આ ચેપ્ટર। ખાસ અહીંયા એવું દેખાડવામાં આવ્યું છે આપણને, મનુષ્યને, કે ખરેખર જે આ એકતા જે છે, યુનિટી જે છે, એ આપણી અંદર વધારે હોવી જોઈએ, બરાબર ને। બીજા પાસે આપણે, મતલબ બીજા જે લિવિંગ બિઈંગ છે એની પાસે આશા ઓછી રાખી શકાય, મનુષ્ય પાસે આ આશા વધારે રાખી શકાય, કેમ કે મનુષ્ય જે છે એને કુદરતે સમજણ શક્તિ આપેલી છે, તો એ સમજીને એકબીજા સાથે મળીને કાર્ય કરી શકશે। પ્રાણીઓમાં કે બીજા જીવજંતુઓમાં આ વસ્તુઓ ઓછી છે, તો એ એક સાથે જોડાઈને કાર્ય ન કરી શકે કદાચ, પણ મનુષ્ય તો ઓફકોર્સ એકબીજાની સાથે રહીને કાર્ય કરી શકે। પરંતુ આ જે પાઠની અંદર એક્ઝામ્પલ લીધું છે એ છે એન્ટ્સ। એન્ટ્સનો મતલબ થશે કીડી। કીડીને તમે જોઈ હશે, તમારા દરેક વ્યક્તિ આપણા ઘરની અંદર કીડી નામનું નાનામાં નાનું જીવ, સૂક્ષ્મ જીવ જેને કહી શકાય, એને આપણે જોઈએ જ રહ્યા હોય છે। આપણે ઘણી બધી વખત એનો અભ્યાસ કર્યો છે અને જોઈ છે। તમે જોજો, કીડી ક્યારે એકલી નહીં ચાલતી જતી હોય, હંમેશા એના સમૂહમાં હશે। એવું કહેવાય કે એકતા એનાની અંદર જોવા મળે છે, યુનિટી એની અંદર જોવા મળે છે। કોઈ પણ એક નાનો એવો ખાંડનો દાણો કે નાનો એવો ગોળ, નાનું એવું સ્વીટ, કોઈ પણ નાનો એવો ખોરાક પણ લેવો હશે ને તો એક સંગઠન બનાવીને જશે, અને ત્યાં એ ખોરાક મેળવી લીધા બાદ એના વિભાજન, એ ખોરાકનો ભાગ પણ સરખી રીતે પાડશે। તો બસ આ જ છે યુનિટી। જ્યારે અહીંયા આપણી કમ્પેર કરવામાં આવી છે આ નાના એવા સૂક્ષ્મ જીવ સાથે, કમ્પેર કરી આપણી સાથે મનુષ્ય જાત સાથે, તો ક્યારેક આપણે આ વસ્તુઓ દાખવવામાં ચૂકી જાય છે। એકતા આપણે અંદર જોવા મળતી નથી, યુનિટી આપણે નથી રાખી શકતા, ઝઘડાઓ કરી લઈએ છીએ એકબીજાની સાથે, એકબીજા સાથે મતભેદ અને મનભેદ થતા હોય છે। તો ઘણી બધી વખત આપણે આ જોયું છે કે એકતા મનુષ્યોમાં ઓછી હોય છે, પ્રાણીઓ અને જીવજંતુઓમાં વધારે હોય છે। આ વાતને પુરવાર કરતું ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ છે એન્ટ્સ। એન્ટ્સ એટલે કીડીઓ,
પણ એના આધારે સમજાવે છે આપણને યુનિટી, એકતા કોને કહેવાય. હવે તમને આવા સૂક્ષ્મ જીવ જે છે કીડી, એની ઘણી બધી વાતો આમાં મૂકી છે, નાના નાના ઓબ્ઝર્વેશન આ ચેપ્ટરની અંદર મૂક્યા છે. કદાચ આપણે આટલું બધું ડીપલી ઓબ્ઝર્વેશન પણ નહીં કર્યું હોય ક્યારેય, તો આ ચેપ્ટરના માધ્યમથી આપણે જોઈશું, એને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને આશા રાખું છું કે આ ચેપ્ટર ભણ્યા પછી એકતા નામનું ગુણ, યુનિટી આપણા બધાની અંદર વિકસે અને મેનેજમેન્ટ સારી રીતે આપણે કરી શકીએ, સારા કાર્ય કરી શકીએ બધા સાથે મળીને એકજૂટ થઈને, રાઈટ. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર એન્ડ્સ, જે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 49 પર આવેલું છે, યુનિટ નંબર 5. તો લેટ્સ ટેક આઉટ યોર ટેક્સ્ટબુક, તમારી ટેક્સ્ટબુક લઈ લો અને એની અંદર મેં આપણો જે નિયમ છે એ રીતે કે પેન અને પેન્સિલ સાથે રાખવાની છે. અઘરા સ્પેલિંગ, અઘરા સેન્ટન્સ આવશે ત્યારે હું તમને હાઈલાઇટ અન્ડરલાઇન કરાવીશ, એનો મિનિંગ પણ કહેતો જઈશ. વિડીયોની સાથે જ તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ અને પેન કે પેન્સિલ હોવી જોઈએ, રાઈટ. અને આવી જાઓ હવે યુનિટ નંબર 5 ઇંગ્લિશની ટેક્સ્ટબુકની અંદર, યુનિટ 5 પેજ નંબર 49 પર. યસ, પેજ નંબર 49 પર તમે જ્યાં જોવો છો પેજ યુનિટ 5 ને, ત્યાં તમે જોશો પણ ખરા એક ચિત્ર દોરેલું છે જમણા હાથ પર, જેમાં ટીમ વર્ક લખેલું છે. પણ શબ્દ ટીમ અને વર્કને કીડીઓ પોતાના માથા ઉપર ઉપાડી અને પોતાના માથા ઉપર ઉપાડીને લઈ જાય છે, એક એક શબ્દને, એક એક અક્ષરોને, અને આમ એક એક અક્ષર ભેગા કરીને એ બનાવે છે, એક કાર્યને અંત આપે છે. કાર્યને કહેવાશે ટીમ વર્ક. યસ, યુનિટીને તમે બીજા શબ્દોમાં ટીમ વર્ક કહી શકો. જ્યારે એકથી વધારે લોકો એકબીજા સાથે હળી મળીને કોઈ કાર્યને પાર પાડે એને કહી શકાય ટીમ વર્ક અથવા તો યુનિટી. હવે ડાયરેક્ટ ચેપ્ટર ઉપર આવીએ, રીડ 1. તમે જોશો કે એન્ડ્સ લખેલું છે, એની નીચે કોઈ લેખક, કોઈ ઓથર લખેલો નથી. જેમ આપણે જોયું ને કે પહેલાનું ચેપ્ટર ધ એડજસ્ટમેન્ટ, તો એમાં નીચે નામ લખેલું હતું લખનારનું, લેખકનું નામ, રાઇટરનું નામ છે ગુલઝાર, એવું આમાં તમને નહીં જોવા મળે. વાય? બિકોઝ કે એન્ડ્સ છે ને એ એક આર્ટિકલ છે, એક લેખ છે. એ લેખ મૂકેલો હોય જ્યારે, ત્યારે કોઈ એના લેખકનું નામ આપેલું હશે નહીં. તો રીડ 1 યુનિટ નંબર 5નું એન્ડ્સ સ્ટાર્ટ કરીએ હવે આને. લેટ સ્ટાર્ટ. યસ, તો એન્ડ્સ ને સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ પેરેગ્રાફ આવો છે, ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ. ફોલોઈંગ એટલે કે હવે પછીનું જે બિહેવિયર, જે વર્તન દેખાડેલું છે એ નોટિસ કોણે કર્યું છે? નોટિસ કરવું એટલે ધ્યાનમાં લેવું. નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો દ્વારા ધ્યાનમાં લેવાયું છે. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ, એવો એક વૈજ્ઞાનિક કે જેણે સ્ટડી કર્યું છે આખા એન્ડ્સના જીવન ઉપર, કીડીઓના જીવન ઉપર જેણે સ્ટડી કરેલું છે. અ નંબર ઓફ એન્ડ્સ વેર બોર્ન વેર ડાઉન ઇન અ પીટ. એક વખતની વાત છે, એક આપણી સામે ઘટના મૂકે છે કે એક વખત એવું બન્યું, સાયન્ટિસ્ટ એવું કહે છે કે મેં એક વખતે એવું જોયું, એવું ઓબ્ઝર્વ કર્યું કે અ નંબર ઓફ એન્ડ્સ, અ નંબર ઓફનો મિનિંગ થશે ઘણી બધી, એને મેની પણ કહી શકાય ઓફકોર્સ, અને અ નંબર ઓફ પણ કહી શકાય. અ નંબર ઓફ એન્ડ્સ વેર ડાઉન ઇન અ પીટ, અંડરલાઇન કરો શબ્દ પીટ. પીટનો મતલબ થશે ખાડો. તો એક વખતની વાત છે, ઘણી બધી કીડીઓ એક સાથે એક ખાડાની અંદર હતી, પીટની અંદર, ડાઉન એટલે નીચેના ભાગમાં હતી. વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. આ ખાડાની અંદર નીચે એ લોકોએ શું કર્યું છે, કીડીઓએ સંગઠન બનાવી અને અમુક ફ્લાઇઝને, ફ્લાઇઝ એટલે માખી, એન્ડ અધર ઇન્સેક્ટ, અધર ઇન્સેક્ટ મતલબ બીજા જીવજંતુઓને, માખી કે એના જેવા બીજા જીવજંતુઓને એને માર્યા છે. સેના માટે? પોતાના ખોરાક માટે. હવે જોજો, આ અહીંયા એક વાત ક્લિયર કરી દઉં કે ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ જીવ હત્યા ન કરવી જોઈએ, બરાબર. પણ કુદરતે દરેકનો ખોરાક એકબીજાને બનાવેલા છે, દરેકને એકબીજા માટે કુદરતે બનાવેલા છે. જો એ વ્યક્તિ, એ પ્રાણી બીજા પ્રાણીને ન ખાય, નાની માછલી, મોટી માછલી જે છે નાની માછલીને ન ખાય, તો આ જે સાયકલ છે કુદરતે બનાવેલું, જે ચક્ર છે જીવન ચક્ર, એ અટકી જાય. તો અહીંયા એ વસ્તુને તમે ધ્યાનમાં લેજો કે ભાઈ આ કીડીઓ છે એ બીજી માખીઓને કે બીજા જીવજંતુઓને જો નહીં ખાય ને, તો એ એટલી બધી, એટલા બધા પ્રમાણમાં વધી જશે કે આપણા માટે જીવવું મુશ્કેલ થઈ જાય. જેમ કે અહેવાલ પ્રમાણે મેં સાંભળેલું છે કે નદીની અંદર એટલી બધી મછલીઓ થાય છે કે જો એનો ઉપયોગ ખોરાક માટે,
કે એનો ઉપયોગ જો ખોરાક માટે ન કરવામાં આવે, આમ જુઓ તો વિશ્વની 70% પ્રજા માંસાહારી છે, બરાબર? તો જો આનો ઉપયોગ, મછલીઓનો ઉપયોગ ખોરાક માટે ન કરવામાં આવે ને, તો નદીમાં એક સમય એટલી બધી મછલીઓ ભેગી થાય કે દરિયામાં એટલી મછલીઓ ભેગી થઈ જાય કે નદીનું દરિયાનું પાણી એ પૂરું થઈ જાય, એ મછલીઓ જ પી જાય. તો એ પાણીનો આપણે આપણા સુધી ઉપયોગ ન થઈ શકે, મતલબ આપણે પાણીથી વંચિત રહી જઈએ. તો કુદરતે કદાચ એટલા માટે પણ આ સાયકલ, આ ચક્ર બનાવેલું છે. ખેર, અહીંયા આ ઘણી બધી કીડીઓએ ભેગી થઈ અને ખાડાની અંદર અમુક માખીઓને, એટલે કે ફ્લાઇઝને અને અમુક બીજા જીવજંતુઓને મારી નાખ્યા છે પોતાના ખોરાક માટે, ફોર ધેર ફૂડ. ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. ફરીથી, ધ એન્ટ્સ બિગેન ફેચિંગ, બિગેન એટલે શરૂઆત કરી દીધી છે, બિગેનનો મતલબ શરૂઆત કરી દેવી. તો કીડીઓએ શરૂઆત કરી દીધી છે ફેચિંગ કરવાનું. ફેચિંગ મતલબ લઈ જવું, જેમ કે કોઈ સ્ત્રી હોય પાણી ભરીને જાય છે કૂવામાંથી, તો એને કહેવાય ફેચિંગ ધ વોટર. એમાં કીડીઓ, જે માખીઓ અને એના બીજા જીવજંતુઓના લઈ જાય છે જ્યારે પોતાના એન્ટ હિલ સુધી, મતલબ પોતાના એન્ટ હિલ મતલબ અહીંયા એનું ઘર, એનું દર આપણે એવું કહીએ, તો ત્યાં સુધી લઈ જાય છે. ફેચિંગ ધ સ્મોલ બીટ્સ, ફેચિંગ એટલે લઈ જવું, સ્મોલ એટલે નાના, બીટ્સ એટલે ટુકડાઓ, આ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને એને લઈ જવાના છે પોતાના ઘર સુધી, પોતાના દર સુધી. એ ક્યાં છે? અપ ટુ, અપ ટુ મતલબ આ ખાડાની ઉપરના ભાગમાં. ધીઝ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ, અને આ કાર્ય આર્ડસ છે. આર્ડસ એટલે લખજો ખાસ, આર્ડસ મતલબ જટિલ, કોમ્પ્લેક્સ એનો સમાનાર્થી શબ્દ. આ એમના માટે બહુ જટિલ કાર્ય છે, કેમ કે આપણે માણસ છીએ, આપણા માટે કોઈ જ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી તો આપણે તરત વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ, બરાબર ને? પણ અહીંયા કીડીઓ છે તો એની પાસે કોઈ વાહન વ્યવહારની સુવિધાઓ નથી. તો હવે કેવી રીતે લઈ જવું? આ કામ એના માટે આર્ડસ વર્ક છે. આર્ડસ એટલે કે જટિલ કાર્ય છે. ધ સાઇડ્સ ઓફ ધ પીટ, હવે જો જટિલ કાર્ય એટલે છે કે સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ, સાઇડ એટલે કે આ ખાડામાં જે ખાડો, એટલે બહુ નાનો એવો ખાડો હશે, તમે હું જે આપણે વિચારી એવડો મોટો ખાડો નહીં, બહુ નાનો એવો ખાડો છે. આ ખાડાની સાઇડ જે છે એ કેવી છે? સ્ટીપ, સ્ટીપ મતલબ તીક્ષ્ણ, અણીદાર. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, કન્સિડર કરો એટલે કે જો ધ્યાનમાં લઈએ આપણા એન્ડ્સની સાઇઝને, કીડીની સાઇઝ બહુ કેટલી હોય, એકદમ નાની, બરાબર ને? ધ લોડ્સ ધે વેર કેરિંગ, લોડ્સ એટલે કે વજન, એને જે કટકાઓ લઈ જવાના છે. આપણા માટે માખીઓના શરીરના કટકા એટલે બહુ નાના થયા, પણ કીડી માટે તો એ બહુ મોટું જ વજન કહેવાય, બરાબર ને? તો આ વજન જે લઈ જવાના છે, વેર વેરી હેવી, આ વજન કેવું છે એમના માટે? બહુ જ વધારે છે, બહુ જ હેવી છે. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર, એઝ ઇફ, જો એઝ ઇફનો ઉપયોગ થાય છે અહીંયા, આપણે ગ્રામરમાં એક ટોપિક ભણી ગયા, બરાબર ને? એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, રાઇટ, એને કહેવાશે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, જે આપણે ભણી ગયા ગ્રામરના ટોપિક તરીકે. એઝ ઇફનો ઉપયોગ થાય, એઝ ઇફનો મતલબ જાણે કે, ધારો કે, ધારણા કરે છે કોઈ વ્યક્તિ. આ વજન કેટલું હશે એ આપણને સમજાવે છે સાયન્ટિસ્ટ, કે વજન એટલું હશે જાણે કે મેન, ગ્રુપ ઓફ મેન એટલે કે લોકોનું એક ટોળું, વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds ઈચ, લોકોનું ટોળું ભેગું થાય અને દરેકના માથે 200 pounds. હવે આ પાઉન્ડ શબ્દ આપણે અહીંયા નહીં સમજાય, તો એને તમે સમજી શકો કે ભાઈ 20 kilo, 200 pounds ઇઝ ઇક્વલ ટુ 20 kgs. તો 20 kilo વજન દરેક વ્યક્તિ પોતાના માથા ઉપર ઉપાડીને જતો હોય, એટલું વજન એ કીડીઓ માટે અત્યારે છે. એટલે આમ તમારે નથી જોવાનું કે 20 kilo વજન કીડી ન ઉપાડી શકે, પણ જેમ આપણા માટે 20 kilo વજન જેટલું ભારે છે, એટલા પ્રમાણમાં ભારે છે વજન અત્યારે કીડીઓ માટે ઉચકવું. આ કમ્પેરિઝન કરાવી જેથી આપણને ક્લિયરલી સમજાય કે હા, ભારે વસ્તુ ઉપાડીને એને જવાનું છે. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને સાથે સાથે ખાલી વજન જ ઉચકવાનું નથી. ક્લિફ, ક્લિફ મતલબ ઢાળ, જેમ આપણે પહાડ પર ચડતા હોઈએ એમ કીડીઓ અત્યારે નીચેના ભાગમાંથી ખાડાની ઉપરના ભાગમાં જાય છે, એટલે એના માટે પહાડ ઉપર ચડવા જેવું જ થયું, બરાબર? તો એક બાજુ તો વજન ઉપાડવાનું છે અને સાથે સાથે ક્લિફ, ક્લિફનો મતલબ ઢાળ, આ ઢાળ પણ ચડવતો જવાનું છે સેમ ટાઈમ. ધ એન્ડ્સ ઇમિડિયેટલી
ઓર્ગેનાઇઝ ધ વર્ક. પણ જો હેન્ડ્સ બહુ ક્લેવર છે, બહુ યુનાઇટેડ છે, એકબીજા સાથે જોડાયેલી છે, એ હંમેશા દરેક કાર્ય સમૂહમાં કરે છે. મેં તમને કીધું ને કે એની લાઈન હોય આખી, તરત જ શું કર્યું એને, ઓર્ગેનાઇઝ કર્યું. ઓર્ગેનાઇઝ તમે બીએની અંદર પણ ભણો છો, ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે કે સંચાલન. તરત એને સંચાલન કરી લીધું કીડીઓએ. શું સંચાલન કર્યું? વર્ક ધીઝ વે, એવી રીતે સંચાલન કર્યું કે વાઇલ, હવે જોજો એને ભાગ પાડી દીધા, અમુક ટુકડીઓ બનાવી દીધી, ટીમ બનાવી દીધી. બરાબર, આપણે કેમ ક્રિકેટની અંદર આપણે અમુક લોકોને ફિલ્ડર તરીકે મૂકી દઈએ, અમુકને વિકેટ કીપર તરીકે મૂકી દઈએ, બે ચાર ફિલ્ડરને આ બાજુ ઊભા રાખી દીધા, બે ત્રણ વ્યક્તિઓ છે જેને આપણે બોલિંગનું કહી દીધું, વન બાય વન એ બોલિંગ કરશે. એવી રીતે અહીંયા કાર્યના ભાગ પાડી દીધા. એન્ડસે શું કરે છે? વેલ સમવેર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ્સ. એક ટીમ એવી બનાવી, ટીમ વર્ક સમજો. એક ટીમ એવી બની ગઈ કે જેને વજન ઉપાડીને જવાનું, એને બીજું કાંઈ કાર્ય નહીં કરવાનું, માત્ર વજન ઉપાડીને ઢાળ ચડવાનું. બરાબર, જે હેવી હશે એનામાં, કીડીઓમાં પણ એને ઓફકોર્સ આ કાર્ય આપ્યું હશે, વજન ઉંચકીને તમારે આગળ વધવાનું છે. પણ આ સમયે બાકીની કીડીઓ બેસી નહીં દે, બાકીની કીડીઓ પણ કાર્ય કરશે. બીજી ટીમ, ટીમ બી, એને કામ સોંપ્યું છે. તો અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે. બાકીની કીડીઓ આગળ જઈને શું કરશે? તો કે કોઈ સેન્ડ, કોઈ માટી, કોઈ ધૂળ કે કોઈ સ્ટોન્સ, નાના નાના પથ્થરો, કણીઓ પથ્થરોની આગળ રસ્તામાં જેટલું બી ખરાબ વસ્તુ આવે છે ને, એ બધાને ક્લિયર કરવાનું કામ બીજી કીડીઓ કરી રહી છે. એટલે જોજો, એક વજન ઉંચકીને જાય છે, એને વજન જ ઉંચકીને આગળ વધવાનું, એને રસ્તાની ચિંતા કરવાની જરૂર નથી. એની આગળનો રસ્તો સફાઈ કામ થતું જાય છે, જેથી કરીને એ કીડીઓને પથ્થર પગમાં ન લાગે કે એને પડી ન જાય. એટલે બીજી ટીમ છે એ આગળ સફાઈનું કાર્ય કરે છે, બાકીની જે વજન ઉંચકીને આવે છે કીડીઓને રસ્તામાં સહેલાઈ રહી એના માટે આગળની જતી કીડીઓ છે એ વજન એ રસ્તો સાફ કરી રહી છે. એટ સમ પોઈન્ટ્સ, હવે અમુક આગળ જતા ગયા, એક આગળની એક ટીમ છે રસ્તો સાફ કરતા જાય છે, અને પાછળ છે ટીમ એ જે વજન ઉંચકીને જાય છે. પણ હવે અમુક પોઈન્ટ એવા આવ્યા, આમ એવું ઇમેજ કરજો કે આપણે જેમ પહાડ ચડી રહ્યા હોઈએ, બરાબર એવી રીતે. તો હવે અમુક પોઈન્ટ એવા છે, સમ પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. હવે રસ્તો એવો આવ્યો છે કે જ્યાં પગની પકડ બહુ બેસી શકે એમ નથી, હવે લસરી જાય તેવો રસ્તો છે, અથવા તો તૂટક તૂટક રસ્તો છે. તો ધીઝ અધર હેન્ડ્સ વુડ પોઝિશન ધેમ સેલ્વસ ઇન સચ અ વે. અમુક કીડીઓ સૌથી આગળ ચાલે છે, સફાઈ કરે છે એનાથી પણ આગળ, એ રસ્તો ચેક કરતી જાય છે. એવો રસ્તો જ્યાં આવે કે જ્યાં ચાલી શકાય એમ નથી, ત્યાં એવી રીતની પોઝિશન લઈ અને અમુક કીડીઓ બેસી જાય છે. ધેટ ધ હેન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. કેવું સરસ કાર્ય છે, જોજો કે બાકીની જે વજન ઉંચકીને આવતી કીડીઓ છે એને રસ્તામાં પડી ન જાય એના માટે થઈને એવી પોઝિશનમાં બેસી જાય છે કે એના ઉપર ચાલીને આ બાકીની કીડીઓ છે વજન ઉપાડીને જે જાય છે એ કીડીઓ આગળ વધી જાય. જોજો છોકરાઓ, આને કહેવાય ટીમ વર્ક. ટીમ વર્કની અંદર કોઈ પણ કાર્ય નાનું નથી હોતું અને કોઈ પણ કાર્ય ખરાબ નથી હોતું. જ્યારે આપણને જ કોઈ કાર્ય સોંપવામાં આવે, સપોઝ કે હું ક્લાસની અંદર એવું કહું કે આપણે આજે સ્કૂલને ડેકોરેટ કરવી છે, આપણા ક્લાસને ડેકોરેટ કરવો છે, ગાંધી જયંતિ હમણાં જ ગઈ તો આપણે ગાંધી જયંતિનું સપોઝ કે સેલિબ્રેશન કરવું હોય, અને હું એવું કહું કે ક્લાસ ડેકોરેટ કરવા છે, બધા સ્કૂલ ડેકોરેટ કરવી છે, પછી શું કરવું પડે? તો કે કોઈ એક છોકરો કે કોઈ એક ટીચરનું આ કામ નથી, હું પણ તમારી સાથે જોડાઉં, તમારે બધા સ્ટુડન્ટ્સે ગ્રુપ બનાવવું પડે, અને આખું ગ્રુપ થઈ અને ટીમ વર્ક જ્યારે કરશે ત્યારે આખી સ્કૂલ ડેકોરેટ થશે. હવે આમાં સ્વાભાવિક છે કે બધાને ડેકોરેટ કરવાનું જ કામ ન સોંપાય એમ, કે ભાઈ તમારે બધા જે ફુગા લગાડવાના છે આખી સ્કૂલમાં, લાઇટ્સ લગાડવાની છે, એલઈડી, બધા એક કામ નહીં કરે તો બાકીનું કામ કોણ કરશે? હવે સ્વાભાવિક છે કે ભાગ પાડી દેવા પડે, કાર્યના કાર્ય વિભાજન કરવું પડે, ટીમ બનાવવી પડે કે ભાઈ એક છોકરાઓની ટીમ, 8-10 છોકરાઓનું ગ્રુપ એવું છે કે જે છોકરાઓ છે એ પહેલાં તો સફાઈ કરી નાખે સ્કૂલની, ક્લાસને સફાઈ કરી દઈએ બધા ક્લાસની. બીજી ટીમ બી એવી બનાવવી પડે કે જે ક્લાસની અંદર બેન્ચીસ છે એ બેન્ચીસને બહાર કાઢી વ્યવસ્થિત ગોઠવવી છે ફળિયામાં, તો એ બેન્ચીસ ઉપાડી ઉપાડી અને ગોઠવવાનું કાર્ય કરશે. ત્રીજી ટીમ છે એ ઇલેક્ટ્રિક પાર્ટ સંભાળશે, લાઇટિંગ જેટલી કરવાની છે એ છોકરાઓ જ કરશે. ટીમ ફોર, ચોથી ટીમ છે, એ બલૂન્સ, ફુગાઓ લગાડવાનું કાર્ય કરશે, કલર એ કલરની રિબન લગાડવાનું કાર્ય કરશે, બોર્ડ ડેકોરેટ કરશે, આ એક કાર્ય એને સોંપવામાં આવશે. આમ તમે જોયું તો દરેક
ટીમની હવે મહત્વના કાર્ય થઈ ગયા. હવે કોઈ એમ કે હું સફાઈ કામ ન કરું એમ, એમાં મને શરમ આવે કે મને સંકોચ થાય, તો એમ ન ચાલે. તો ટીમ વર્ક થશે જ નહીં. તો તમે એમ કહેશો હું સફાઈ ન કરું, તો ઓલો કહેશે હું ઇલેક્ટ્રિકનું કામ નહીં કરું. કોઈ કહેશે કે ભાઈ હું ફુગા બલૂન્સ ને એવું નહીં લગાડું. તો આમ ટીમ વર્ક ન થાય. પણ જો દરેક વ્યક્તિ પોતાનું કાર્ય બેસ્ટ રીતે કરે, સફાઈવાળી ટીમ સફાઈ સારામાં સારી કરે, ઇલેક્ટ્રિકવાળી ટીમ સારામાં સારી એલઈડી સારામાં સારી જગ્યાએ લગાડે, બલૂન્સ ને રિબન લગાડવાવાળી ટીમ એનું કાર્ય પૂરેપૂરું કરે, અને બાકીની જે ટીમ છે જે બાકીના કાર્યો સંભાળતી હોય અથવા કોઈ પૈસાનું મેનેજમેન્ટ કરતી હોય તો એ ટીમ એનું કાર્ય સારું કરે, આમ બધા જ ભેગા થઈને જો સારું કાર્ય કરશે ને તો જ આપણી સ્કૂલનું ડેકોરેશન બેસ્ટ થશે અને ગાંધી જયંતિ બહુ બેસ્ટ રીતે સેલિબ્રેટ કરીશું આપણે. ફાઇન. તો અહીંયા દરેકનો મહત્વનો રોલ છે. એવું જરાય નહીં કહી શકાય કે ભાઈ પેલા સફાઈ કરવા તો એને તો શું, એને તો ખાલી સફાઈ કરીને નીકળી જવાનું ને, નહીં, એનું મહત્વનું પહેલો જ કાર્ય એનું છે. પછી બેન્ચીસવાળાને એવું ન કહી શકાય કે બેન્ચ બહાર લઈને મૂકવાની, એમાં શું મોટું વાત છે. હવે એમાં પાછા હેવી બોડી વ્યક્તિ જે વજન ઉંચકી શકે, મજબૂત છોકરાઓ જ જોઈએ, એમાં દુબળા પાતળા છોકરાઓનું કામ નથી. સમજાય છે? દરેક પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરે. આ જ વસ્તુને કહેવાશે ટીમ વર્ક. અને આ જ વસ્તુની આપણામાં ખામી જોવા મળે છે. યસ, આપણને બહુ નવાઈ લાગશે પણ આપણે ઘણી વખત ટીમ વર્ક કરી શકતા નથી, અને જેને પરિણામે આપણે કોઈ મોટા બહુ મહાન કાર્યને અંજામ આપી શકતા નથી. તો ટીમવર્ક છોકરાઓ બહુ જરૂરી છે. જ્યારે તમે વેન એવર યુ આર વર્કિંગ એઝ અ ટીમ, એટ ધ ટાઈમ યુ હેવ ટુ ફરગેટ યોર ઓન ઇમ્પોર્ટન્સ. તમારે તમારા પોતાનું મહત્વ ભૂલી જવું પડે. તમે અહીંયા ટીમ તરીકે છો, એ ટીમને મહત્વ આપવું પડે. જેમ કે આપણી ટીમ ઇન્ડિયા, જ્યારે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ટીમ ઇન્ડિયાને ઉતારવામાં આવે ત્યારે 11-11 ખેલાડી, એમાં માત્ર એવું નથી કે કેપ્ટન જ મેન ઓફ ધ મેચ આવ્યો અને કેપ્ટનને ટ્રોફી મળી, તો કેપ્ટનની ટ્રોફી નથી, ટ્રોફી કોની છે, આખી આખી ટીમની. સમજાય છે? બોલરે બહુ સારી બોલિંગ કરી હોય, ફિલ્ડરે બહુ સારામાં સારી ફિલ્ડિંગ કરી હોય, વિકેટકીપરે બહુ સારામાં સારું કીપિંગ કર્યું હોય, બેટ્સમેને બહુ સારામાં સારું સ્કોર રન કર્યા હોય, તો અને તો જ ટીમ જીતી હોય. વર્લ્ડ કપ જ્યારે મળે છે ટીમને, એ કોઈ એક વ્યક્તિના પર્ફોર્મન્સથી નથી મળતું. એવું નહીં કહી શકાય કે ભાઈ વિરાટ કોહલી આટલા રન કર્યા એટલે ટીમ જીતી ગઈ. ના, એટલા રન કર્યા એ તો બરાબર છે, એના માટે સારું છે. અને એક વ્યક્તિ ટીમનો વ્યક્તિ છે ને સારું કાર્ય કર્યું તો ટીમનો સ્કોર વધ્યો. પણ બાકીના જે વ્યક્તિઓ છે, સારી બોલિંગ કરીને ઓછા બોલ્સની અંદર સામેવાળાની વિકેટ લઈ લીધી, એનો પણ એટલો જ ફાળો છે જેટલો વિરાટ કોહલી કે કોઈ બેટ્સમેનનો ફાળો છે. તો તમારે ખાસ આ જોવાનું છે કે ટીમ વર્ક દરેક જગ્યાએ થતું જ હોય છે, પણ આપણે એમાં શીખવાની જરૂર છે, જેમ અત્યારે આપણે શીખી રહ્યા છીએ આ કીડીઓ પાસે, કે કીડીઓની અમુક ટીમ એવી બની કે જે વજન ઉંચકીને જાય છે, તો સામે અમુક ટીમ એવી છે કે જે આગળના રસ્તાને સાફ કરે છે જેથી કરીને ઓલી પાછળ આવતી કીડીઓ માટે સહેલું થઈ જાય. એક ટીમ હજી એનાથી આગળ ચાલે છે જ્યાં કોઈ એવી જગ્યા આવે જ્યાં ફૂટ હોલ્ડ નથી, પગ રાખી શકાય એવી જગ્યા નથી, ત્યાં એવી રીતે એ બેસી જાય છે કે જેના માથેથી થઈ અને વજન ઉપાડેલી કીડીઓ આગળ વધી શકે. આમ દરેક ટીમ પોતાનું બેસ્ટ કાર્ય કરે છે, એટલે જ આને કહેવાય છે ટીમ વર્ક. ફાઇન, જોઈએ આગળ. ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. આના પરથી ચડી અને વજન ઉંચકેલી કીડીઓ છે એ બહુ આરામથી આગળ વધી જાય અને દરેકનું કાર્ય પૂરું થાય. અલ્ટિમેટલી તો ગોલ શું છે? અલ્ટિમેટલી ગોલ એટલો જ છે કે આખે આખું જે ખોરાક એને લઈને જવાનો છે ખાડાની ઉપર પોતાના દર સુધી, ત્યાં આ ખોરાક આખે આખો પહોંચી જવો જોઈએ અને જ્યાં પણ બધાને મિલી બાટી અને ખાવાનું છે. તો આ કાર્યને પાર પાડવા માટે એન્ડ્સ આર યુઝિંગ ટીમ વર્ક. રાઈટ, આ થયો ચેપ્ટરનો પહેલો પડાવ. અહીંથી આપણે આગળ વધીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, કેમ કે હવે જે મુસીબતો આવવાની છે, જે હર્ડલ્સ આવવાના છે કીડીઓના રસ્તામાં, એની હવે વાત કરીશું. પણ પેજ નંબર 50 પર હવે જશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ, સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ગુડ બાય.